હેલો સખીઓ, હું છું તમારી સખી બિનતી ઠક્કર. આજે હું તમારા માટે લઈને આવી છું અજવાયન પકોડા. તો ચાલો શરૂ કરીએ. બનાવવા માટે આપણને જોઈશે 8-10 અજવાના પાન ઝીણા સમારેલા, 1 કપ ચણાનો લોટ, 1 લીંબુનો રસ, 1 ટીસ્પૂન અજમો, ચપટી સોડા, સ્વાદ અનુસાર મીઠું, 2 ટેબલસ્પૂન કોથમીર, 1 ટીસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, ચપટી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું, જરૂર મુજબ પાણી. સૌથી પહેલાં હું મિક્સિંગ બાઉલમાં અજમાના ઝીણા સમારેલા પાન લઈશ. ત્યારબાદ તેમાં હું 1 કપ ચણાનો લોટ ઉમેરીશ. ત્યારબાદ હું તેમાં 1 ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરીશ. હવે હું તેમાં 1 ટીસ્પૂન અજમો ઉમેરીશ, ચપટી સોડા, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ટેબલસ્પૂન કોથમીર. હવે હું તેમાં 1 ટીસ્પૂન હળદર ઉમેરીશ, સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર, ચપટી હિંગ. હવે આપણે તેમાં પાણી ઉમેરી અને ખીરું તૈયાર કરીએ ત્યાં સુધીમાં હું ગેસ ચાલુ કરીને તેલ ગરમ મૂકી દઉં છું. બરાબર મિક્સ કરીને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરીશું. ખીરું જે છે તે આપણે જે નોર્મલ પકોડા બનાવતા હોઈએ છે, મેથીના ભજીયા, કાંદાના ભજીયા, એવી રીતનું જ ખીરું બનાવવાનું છે. ત્યારે આપણે આમાં લીધું છે 1/2 કપ પાણી. જોઈ શકો છો સખીઓ કે ખીરું કેટલું સરસ બન્યું છે. બસ આવી જ રીતનું થીક કે પ્રોપર પકોડા આપણે ઉતારી શકીએ એવી રીતે ખીરું તૈયાર કરવાનું છે. તેલ પણ ગરમ થઈ ગયું છે, તો ચાલો હવે પકોડા ઉતારી લઈએ. આ પકોડાને જો તમારે ગોટાની જેમ ઉતારવા છે તો પણ બનાવી શકો છો, અને લચ્છા બનાવીએ છે તેવી રીતે પણ બનાવી શકો છો. ગેસને આપણે મીડિયમ ફ્લેમ કરી દઈશું કે પકોડા અંદરથી બરાબર સીજી જાય, અને તેને મીડિયમ આંચ પર 5-7 મિનિટ માટે હલાવતા હલાવતા કૂક કરી લઈશું. પકોડા જ્યારે એકદમ ગુલાબી રંગના થઈ, ફૂલી ને કૂક થઈ જાય એટલે સમજવાનું કે પકોડા તૈયાર છે. પકોડા તળીને રેડી થઈ ગયા છે. હવે તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું. તો તૈયાર છે અજવાયન પકોડા. આ પકોડાને તમે લીલા મરચાં, કાંદાના લચ્છા, લીલી ચટણી, કેચઅપ કોઈની પણ સાથે સર્વ કરી શકો છો.